हेलो स्टूडेंट्स, गया पीरियड में आपणे जोयुं चालू भूतकाळना एफर्मेटिव अने नेगेटिव सेंटेंस। आज जोया इंट्रोगेटिव सेंटेंस तमे, अने आज शीखवाडीश हू अने वोट। हू एटले कोण, एटले के करता जाणवा हमेशा प्रश्न पूछाय छे हू थी, अने कर्म जाणवा हमेशा प्रश्न पूछाय छे वोट थी। पण एनी पहेला आपणे सौथी पहेला जोई लईए हू विशे। हू एटले कोण, करता जाणवा हमेशा हू थी प्रश्न पूछाय, वाक्य रचना बनशे वू। हवे खबर ज छे કે વુની વાક્ય રચના બધા કરતા અલગ બનશે, બરાબર છે? વુની વાક્ય રચના બધા કરતા અલગ, બધા કાળમાં જે મેમી ઝારમાં વુ સાથે હંમેશા શું મુકાતું હતું તો કે ઇઝ, એમ વોઝ વેરમાંથી વુ સાથે હંમેશા મુકાશે વોઝ, બરાબર છે? તો વુ સાથે વોઝ, એની સાથે વી ફોર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક। વી ફોર એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। સબ્જેક્ટ ક્યારેય વાક્ય રચનામાં આવતું નથી, કેમ કે એ જ તમારો જવાબ છે। એટલે હું સાથે ક્યારેય વાક્ય રચનામાં સબ્જેક્ટ આવતું નથી। ચાલો જોઈએ એક્ઝામ્પલ। રામ વોઝ પ્લેઇંગ ચેસ, તમારો જવાબ છે રામ, તો એ ક્યારેય પ્રશ્નમાં નહીં આવે। તો એના માટે કરતા નીચે અંડરલાઈન, તો હુથી પ્રશ્ન પૂછાય હંમેશા હુ વોઝ પ્લેઇંગ ચેસ, કોણ ચેસ રમી રહ્યું હતું? તો જવાબ શું મળે? રામ, રામ ચેસ રમી રહ્યો હતો। તો જવાબ મળશે કોણ ચેસ રમી રહ્યું હતું? તો જવાબ મળ્યો તમને રામ। હુ વોઝ પ્લેઇંગ ચેસ, વાક્ય રચના મુજબ પહેલાં હુ, પછી વોઝ, પછી વી ફોર ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક। પછી છે ધે વેર ડ્રિંકિંગ જ્યુસ, તેઓ જ્યુસ પી રહ્યા હતા। ધે વેર ડ્રિંકિંગ જ્યુસ, તો પ્રશ્ન પૂછું હુ વોઝ ડ્રિંકિંગ જ્યુસ, કોણ જ્યુસ પી રહ્યું હતું? ધે વેર ડ્રિંકિંગ જ્યુસ, તમને અહીંયા આન્સર છે તમારો દે। હવે એની સાથે શું આપ્યું, એ તો બહુ વચન છે, એટલે એની સાથે વેર જ આવે, પણ તમારે વાક્ય રચનામાં હુ સાથે શું લખવું પડે તો કે વોઝ। હુ વોઝ ડ્રિંકિંગ જ્યુસ છેલ્લે ક્વેશ્ચન માર્ક, ભલે વેર આપ્યું, આપણે શેમાં ફેરવી નાખવાનું એને વોઝમાં। પછી છે પીપલ વેર શાઉટિંગ યસ્ટરડે, લોકો ગઈકાલે બૂમો પાડી રહ્યા હતા। કોણ બૂમો પાડી રહ્યું હતું? તો જવાબ મળશે તમને પીપલ। તો પ્રશ્ન બનશે હુ વોઝ શાઉટિંગ યસ્ટરડે, કોણ ગઈકાલે બૂમો પાડી રહ્યું હતું? હુ વોઝ શાઉટિંગ યસ્ટરડે, અને આવશે ક્વેશ્ચન માર્ક। અહીંયા પીપલ સાથે વેર, પીપલ બહુ વચન, એટલે એની સાથે તો ફરજિયાત શું મૂકવું પડે તમારે? વેર જ મૂકવું પડે, પણ હુ સાથે તો હંમેશા તમે શું મૂકશો? વોઝ જ મૂકશો। તો વાક્ય બનશે હુ વોઝ શાઉટિંગ યસ્ટરડે, કોણ ગઈકાલે બૂમો પાડી રહ્યું હતું? તો જવાબ મળ્યો તમને પીપલ। હવે જો વાક્ય રચના મુજબ પહેલાં બધામાં શું આવશે? હુ, તો કે છે, તો કે હા, પછી હુ સાથે હંમેશા શું મૂકશું? તો કે વોઝ, એમ પછી વી ફોર બધામાં, પછી ઓબ્જેક્ટ, આ બંને ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ આપ્યા હોય તો ઓબ્જેક્ટ લખો, અહીંયા ઓબ્જેક્ટ નથી અધરવર્ડ્સ છે તો અધરવર્ડ્સ, અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક, બરાબર? આ રીતે બનશે તમારી વાક્ય રચના, હુ એની સાથે વોઝ, એની સાથે વી ફોર ઓબ્જેક્ટ, અધરવર્ડ્સ હોય તો એ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક। પછી છે વોટ, વોટ એટલે શું? કર્મ જાણવા માટે હંમેશા સેનાથી પ્રશ્ન પૂછાય છે? વોટથી। તો વાક્ય રચના બનશે વોટ, હવે વોટ સાથે તો વોઝ અને વેર, હવે તમે ગમે તે મૂકી શકશો, શું કામ એ તો કે અહીંયા તમને સબ્જેક્ટની ખબર છે, એટલે તમે વોઝ અથવા વેર બંનેમાંથી ગમે તે મૂકી શકો। તો વોટ, એની સાથે વોઝ વેર, એની સાથે સબ્જેક્ટ, વી ફોર અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક। અહીંયા શું નહીં આવે તો કે તમારા વાક્યમાં રહેલું કર્મ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઓબ્જેક્ટ, એ તમારા વાક્ય રચનામાં ક્યાંય આવશે નહીં। સબ્જેક્ટ પછી સીધું વી ફોર આવી જશે, ને વી ફોર પછી સીધું અધર વર્ડ્સ હોય તો લખી નાખો, પણ ઓબ્જેક્ટ ક્યારેય તમારા વાક્યમાં આવતું નથી, કેમ કે એ જ તમારો જવાબ છે, કર્મ જ તમારો જવાબ છે, એટલે તમે એ વાક્ય રચનામાં મૂકશો નહીં। પહેલું છે માય મધર વોઝ બાઈંગ વેજીટેબલ્સ, મારી માતા શાકભાજી ખરીદી રહી હતી। માય મધર વોઝ બાઈંગ વેજીટેબલ્સ, મારી માતા શાકભાજી ખરીદી રહી હતી। ચાલો વોટથી તમારો જવાબ છે વેજીટેબલ્સ, બરાબર? આ છે તમારો જવાબ, તમારું કર્મ, શું ખરીદી રહી હતી, શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ તમારું કર્મ। તો શું છે, શું ખરીદી રહી હતી? તો જવાબ શું મળે તો કે શાકભાજી। તો
प्रश्न पूछू वॉट वॉज माय मदर बाइंग, मारी माता शू खरीदी रही थी, तो जवाब मले तमने वेजिटेबल्स। वॉट एना पछी वोज वेर माथी जे आप्युं होय ते प्रश्न वाक्य में तमने वोज आप्युं तो वोज लखो, वेर आप्युं तो वेर लखो, केम के अहींया तो तमने सब्जेक्ट नी खबर छे तो सब्जेक्ट मुजब ज वोज वेर मुकाय। तो वॉट वोज माय मधर बाइंग, मारी माता शू खरीदी रही थी, तो जवाब मले तमने वेजिटेबल्स। जवाब सिवायना बधा शब्दों तमारा वाक्य में आवी जावा जोईए, एक जवाब आवो जोईए नहीं। पछी छे स्टूडेंट्स वेर ड्रॉइंग कार्टून्स, विद्यार्थीओ कार्टून दोरी रह्या हता। स्टूडेंट्स वेर ड्रॉइंग कार्टून्स, विद्यार्थीओ कार्टून दोरी रह्या हता। तो प्रश्न पूछो वॉट वेर स्टूडेंट्स ड्रॉइंग, विद्यार्थीओ शू दोरी रह्या हता, तो जवाब मले तमने कार्टून्स। बराबर। त्रीजू छे टीचर्स वेर मेकिंग रंगोलीस, शिक्षकों रंगोली बनावी रह्या हता। तमारो जवाब छे रंगोली, शू बनावी रह्या हता शिक्षकों, तो जवाब मले रंगोली। तो प्रश्न पूछू वॉट थी वॉट वेर, अहीं वेर आप्युं छे, अहीं पण वेर आप्युं छे, तो वेर ज लखो, एनुं कंई वोज करवानी जरूर छे नहीं, ई नियम खाली वू साथ ज लागू पड़शे। हवे बधामां वोज आप्युं होय तो वोज लखवानुं, वेर आप्युं होय तो वेर लखवानुं। तो वॉट वेर टीचर्स मेकिंग, शिक्षकों शू बनावी रह्या हता, तो जवाब मले तमने रंगोली। छेल्ले आवे क्वेश्चन मार्क। बराबर। आ रीतना सौथी पहेला आवशे बधा वाक्યોમાં વોટ, પછી વોઝ અથવા વેર, વાક્યમાં જે આપ્યું તે લખો, પછી આવશે હંમેશા સબ્જેક્ટ, તમને જે સબ્જેક્ટ આપ્યો એ લખો, પછી આવે હંમેશા વી ફોર, અધર વર્ડ્સ નથી તો સીધું શું લખી નાખો ક્વેશ્ચન માર્ક। બરાબર છે। આ બનશે તમારા વોટવાળા વાક્યો। વોટ એટલે કર્મ, શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ તમારો બનશે કર્મ, એટલે કે ઓબ્જેક્ટ, એ વાક્યરચનામાં નહીં આવે। વાક્યરચના બનશે વોટ, એની સાથે વોઝ અથવા વેર, સબ્જેક્ટ મુજબ વોઝ વેર, સબ્જેક્ટ વી ફોર, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક। જ્યારે વુની વાક્યરચના છે વુ, વોઝ, વી ફોર, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક। બરાબર। આ રીતે બનશે વુ અને વોટના વાક્યો। યાદ રાખી લેજો, પાકા કરી લેજો, જ્યારે બધા ડબલ્યુએચ વર્ડ પૂરા થઈ જશે પછી હું તમને અન્ડરલાઈન કરેલા વાક્યો આપીશ, એમાંથી તમારે વુ, વોટ, વેર, વેનના વાક્યો બનાવવાના રહેશે। પણ આજે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જાણી લ્યો, વુ અને વોટ વિશે જાણી લ્યો। નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું વેર, વેન, પછી હાઉ મેની, હાઉ મચ જે શીખવાના છે તે બધા શબ્દો। ઓકે, તો ત્યાં સુધી આટલા શીખી લ્યો, યાદ રાખી લ્યો, પછી નેક્સ્ટ પીરિયડમાં નવા શબ્દો વિશે આપણે જોઈ લઈશું।